તેની નજર મારી બિલ્લી પર પડી મારા દેવરે મને આ હાલતમાં જોઈને હું શરમથી પાણી પાણી થઈ ગઈ મેં વિચાર્યું કે કદાચ તેણે કશું જોયું નથી પરંતુ તે મારી સૌથી મોટી ભૂલ હતી તેણે મારી બિલાડી પણ જોઈ લીધી હતી જે મેં ખાલી મારા પતિને જ બતાવી હતી મારા પતિને આ કાળી બિલાડી રોજ કામ પરથી ઘરે આવી અને રાતે કલાકો સુધી આ બિલાડી જોતા હતા પણ આજે આ બિલાડી મારા દેવરે પણ જોઈ લીધી હતી

ભયથી ભરાઈ ગયું મારા ચહેરાના હાવભાવ છુપાવીને મેં મનમાં વિચાર્યું કે જ્યારે આપણે પાછા આવીશું ત્યારે હું ત્યાંથી નીકળી જઈશ અને જ્યાં સુધી હું ઈચ્છું ત્યાં સુધી રહીશ મારી માતાએ હસીને કહ્યું દીકરી મૂળ બગાડો નહીં મારા ઘરમાં બધા બહુ સરસ હતા પણ મારો દેવર મારા જીવની દુશ્મન બની ગયો હતો ઘરમાં રહે આ કારણે મારે પણ ત્યાં રહેવું પડ્યું અને આ મારા માટે સમસ્યા બની ગઈ

મે વિચાર્યું કે તેને ધમકાવવાથી તે તે ચૂપચાપ તેની કામ કરવાનું શરૂ કર્યું પાછો આવે તે પહેલા હું મારી જાતને મારા રૂમ બંધ કરવા માંગતી હતી તે વહેલો ઘરે આવ્યો મેં તેને પૂછ્યું તો તેણે કહ્યું કે આજે તેને ભણવામાં જરાય મન નથી લાગતું તેથી તેણે વહેલી રજા લઈ લીધી

મારે ખૂબ જ મુશ્કેલી હતી તેને ઉભો કરવો પડ્યો અથવા હું એકલી છું એવું વિચારીને મને ધમકાવવાનો પ્રયાસ કરો છો તો પછી આ વખતે તારો ભાઈ પાછો આવશે ત્યારે હું આ બધું કહી દઈશ તે મારી વાતથી ગયો હતો છતી બહાર આવ્યું તો તારો ભાઈ તમને પણ મજા આવી જશે પણ મેં કહ્યું કે જો મેં એક વાર તને મારી કાળી બિલાડી બતાવી તો પછી તારો આ શોક એક જ વાર હશે એનો અંત નહીં આવે એ વારંવાર વધતો જશે તારે તારી જીદ છોડી દેવી સારી છે

મને બે ભાઈઓ હતા અને હું તેમની એકમાત્ર બહેન હતી અને ત્યારથી મેં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ જોઈ હતી બાળપણ સોળ વર્ષની ઉંમરે મારા લગ્ન થયા મારા અભિષેક સાથે લગ્ન થયા મારા એક છોકરા સાથેના લગ્ન સમયે મારી સાથે દહેજમાં એક ખાસ વસ્તુ આવી હતી જે મારા સ્વાસ્થ્ય અને દાંપત્ય જીવન માટે ખૂબ જ જરૂરી હતી તે વાત મેં મારા સાસરિયાને બધાથી છુપાવીને રાખી હતી પરંતુ અહીં આવ્યા પછી હું મારા જીવનની એક મોટી સમસ્યામાં ફસાઈ ગઈ છું અને આ રહસ્ય માત્ર મારા અને મારા ધીવરની વચ્ચે છે જીવન બરબાદ થઈ જશે હું બરબાદ થઈ જઈશ કારણ કે હું આવી વાતો ક્યાં સુધી અને કેવી રીતે લોકોની નજરથી છુપાવી શકીશ પરંતુ મારા સાસરી આમાં અશક્ય ન હતું મેં વિચાર્યું કે લગ્ન પછી આ મારી જિંદગી બચાવશે પરંતુ આ એક બોજ બની ગયું છે મારું માથું હંમેશા માટે મારું જીવન સમાપ્ત કરવાનું મન થયું પરંતુ મારા પરિવાર માટે જે મને ખૂબ પ્રેમ કરે છે મેં મારી જાતને આમ કરવાથી દૂર રાખ્યું અને હું ક્યારેય આ રીતે મળવા માંગતી ન હતી હું આ વાતને મારી સાથે મારા સાસરીયાના ઘરે લઈ જઈને કોઈ ડ્રામા કરવા માંગતી ન હતી અને લોકોને પ્રશ્ન પૂછવાનો મોકો આપવા માંગતી ન હતી લગ્નના છ મહિના સુધી મારી વાત મારી પાસે છુપાવી હતી પણ એ

રહેવાનું કહી શકતા નથી તે સમજી શકતું નથી કે આપણે શું કહીએ છીએ બાય ધ વે મેં તેને એક મોટા જૂતા કેસમાં રાખ્યો અને મારી સાથે લાવી કોઈએ મારા પર શંકા ન કરી કારણ કે સમાજમાં દહેજ એક એવી મોટી સમસ્યા હતી આ બોક્સમાં શું હતું તે કોઈ જાણી શક્યું ન હતું દરેક વ્યક્તિ ખૂબ જ સામાન્ય હતી તેથી કોઈએ તેના પર ધ્યાન આપ્યું ન હતું હું તેને ત્યાં જ ખાવા પીવાનું આપતી હતી પરંતુ થોડા દિવસો વીતી ગયા તેમ મેં તેને સ્ટોર રૂમમાં સંતાડી દીધી કારણ કે મને ડર હતો કે મારા પતિ તેને જોશે અને એને અચાનક સ્ટોર રૂમમાં જોઈને મારા પતિ ગુસ્સે થઈ જશે દેખીતી રીતે જો કોઈ વ્યક્તિ આ ઘર અથવા રૂમની અંદર જુએ છે તો ડરવાનું છે ત્યાં સુધી જેમ જેમ મહિનાઓ વીતતા ગયા તેમ તેમ બિલાડી મને અજાણી વ્યક્તિની જેમ હેરાન કરતી રહી મેં તેને બંધ પડદા પાછળ સંતાડીને રાખી હતી પણ મને ખબર નથી કે મારા દેવર સુધી કેવી રીતે આ વાત પહોંચી જશે ત્યારથી હું મુશ્કેલીનો શિકાર બની ગઈ હતી જેને હું માત્ર બાળક માનતી હતી તેણે મારી સાથે અજીબો કામો કરવા માંડ્યા તે મને આવું કરશે અને મારા માથા પર અવાજ કરશે અને હંમેશા એક જ વિનંતી કરશે કે તે મારી કાળી બિલાડી જોવા માંગે છે હું પહેલા તેને બાળક માનું છું અને હું વસ્તુઓની અવગણના કરતી હતી પરંતુ જ્યારે પણ કોઈ તેની વાત સાંભળતું ત્યારે હું ગભરાઈ જતી જ્યારે હું એકલી હોઉં ત્યારે તે હંમેશા કાળી બિલાડીને જોવાનો આગ્રહ રાખતો હતો જેનાથી હું ગભરાઈ જતી હતી કે તેણે મારી કાળી બિલાડી કેવી રીતે જોઈ છે એક દિવસ મેં તેને પૂછ્યું તો તેણે કહ્યું કે થોડા દિવસ પહેલા તું ચોરી છુપીથી સ્ટોર રૂમમાં ગઈ હતી ત્યારે તે પણ તારી પાછળ ગયો હતો અને ત્યાં તેણે તારી કાળી બિલાડી જોઈ હતી હું આનાથી ખૂબ જ ખૂબ જ પ્રભાવિત થયો છું હું શરમાઈ ગઈ મારી સમસ્યાઓ વધુ વધી ગઈ હતી તેથી તેને ચૂપ કરવા માટે મેં તેની વિનંતી પૂરી કરવાનું શરૂ કર્યું હું તેને શાંત રાખવા માટે તેનો મનપસંદ ખોરાક બનાવવા લાગી હું દિવસભર તેના ઘરના કામકાજમાં ભાગવા લાગી જેથી તે પોતાનું મોઢું બંધ રાખે અને એવી વિનંતીઓ ન કરે જે હું પૂરી ન કરી શકું જો કોઈએ ધાર્યું પણ કર્યું હોત તો મારું ઘર બરબાદ થઈ ગયું હોત શોધવાનો પ્રયત્ન કરતી રહી રોહિતને કેવી રીતે ખુશ રાખી શકું રોહિત દરરોજ એક જ વિનંતી સાથે આવતો અને જયારે પણ હું સ્ટોર રૂમ માં જતી ત્યારે તે મારી પાછળ આવતો હું તેનાથી બચવાના મારા પ્રયત્નોમાં નિષ્ફળ રહ્યો હતો આ મામલો એવો હતો કે કે હું મારા પણ કહી શકી જો તેને ખબર હોત મેં તેની ગેરહાજરીમાં રોહિતને બિલાડી બતાવી છે તો તેણે મને છૂટાછેડા આપી દીધા હોત હું ડરી ગઈ હતી અને રોહિત સાથે મારા સંબંધ ને બચાવવા માંગતી હતી તે એક રમકડું બની રહી હતી રોહિત હંમેશા મને હેરાન કરતો હતો એક દિવસ હું ગભરાઈ ગઈ અને તેને કહ્યું કે મને આ રીતે હેરાન ન કરો મારી ગભરાહટ પર તેણે કહ્યું કે તે પ્રયત્ન કરે છે પરંતુ તેણે તેનો આગ્રહ છોડ્યો ન હતો તે હંમેશા મારા મગજમાં હતો અને મેં તેને તક ન આપવાનો પ્રયાસ કર્યો પણ એક દિવસ તેને મોકો મળ્યો એક દિવસ મારો પરિવાર લગ્નમાં ગયો હતો અને મારી તબિયત સારી ન હતી તેથી હું જઈ શકી નહીં અને રોહિત પણ ના ગયો તેઓ મારી સાથે રહ્યા હતા તે આખો દિવસ મને હેરાન કરતો હતો અને આખરે સાંજના અંતે મેં હાર માની લીધી અને તેની સાથે સ્ટોર ગઈ મેં વિચાર્યું કે હું તેને એકવાર આ બિલાડી બતાવીને મારું જીવ બચાવીશ અને તેને વચન આપીશ કે તે બિલાડીને ફરીથી જોવાની જીદ નહીં કરે પરંતુ તે મારું નસીબ હતું તે કાળી બિલાડીને નજીકથી જોવા માટે ભયાવહ હતો મેં સ્ટોર રૂમની લાઇટ ઓન કરી અને તે ઉત્સાહથી મારી તરફ આગળ વધ્યો કાળી બિલાડી તરફ જોવા લાગ્યો જ્યારે તે બાળકની જેમ ખુશ હતો ત્યારે મને સમજાયું કે તે હજી પણ અંદરથી એ જ જીદ્દી બાળક છે તે હમણાં જ મોટો થયો છે પછી તેણે પોતાનો મોબાઈલ કાઢવાનું શરૂ કર્યું હું તેની ક્રિયાનો હેતુ સમજીને સ્તબ્ધ થઈ ગઈ મેં તેને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેણે બળજબરીથી તેનો કેમેરો મારી બિલાડી પર સેટ કર્યો અને એક સાથે અનેક તસવીરો લેવાનું શરૂ કર્યું તે તેની ઈચ્છા મુજબ જતો રહ્યો હતો હું ત્યાં બેસીને રડવા લાગી હતી મને ડર હતો કે તે બધાને ચિત્રો બતાવશે ત્રણ દિવસ સુધી તે પોતે કાળી બિલાડીને ખૂબ જ ખુલ્લે આમ જોતું રહ્યો જયારે પરિવારના બધા સભ્યો પાછા આવ્યા ત્યારે મને ખૂબ જ દુઃખ થયું મારો ઉદાસ ચહેરો અને વ્યથિત હાલત જોઈને મારા પતિ ડરી ગયા મારા પતિ મારી કાળજી લેવા લાગ્યા અને મારી ચિંતા કરવા લાગ્યા હું મારા પતિની ચિંતા અને કાળજી જોઈને

બાબા એક વિચિત્ર વ્યક્તિ હતા તેમણે મારી માતાને મારી બીમારીનો ઈલાજ જણાવ્યો જેના માટે તેમણે તેમને કેટલીક બાબતોનું ખૂબ ધ્યાન રાખવાનું કહ્યું મારે તે કરવું પડશે નહીં તો હું ફરીથી બીમાર પડીશ મારી માતાએ બાબાની સલાહ માનીને પોતાની સાથે એક અનોખી કાળી બિલાડી રાખવાનું શરૂ કર્યું ઘણા લોકોને આ વિચિત્ર લાગ્યું તેથી ઘરે આવ્યા પછી મારા પરિવારે કાળી બિલાડી હંમેશા છુપાવી રાખી હતી જેથી અજાણ્યા લોકો તેને શોધી શકે રાખી છે હું લગ્ન ની ઉંમરે પહોંચી ત્યારે બાબા એ મને કહ્યું કે આ બિલાડીના બચ્ચાને મારી સાથે મારા સાસરીયા ઘરે લઈ જા નહીં તો તે બીમાર પડી જશે નહીં તો આવું થશે કે તમે છૂટાછેડા લઈને પાછા આવશો

કે કાળી બિલાડી કોઈ કમનસીબી નહીં લાવશે આ કારણ બની શકે છે આ કારણે એક દિવસ મારા ભાઈએ કાળી બિલાડી પકડીને અમારા ઘરમાં કેદ કરી દીધી મને આ વાતમાં બિલકુલ વિશ્વાસ ન હતો પરંતુ પરિવારના દબાણ અને અંધશ્રદ્ધાના કારણે હું પણ તે કાળી બિલાડીને જોઈને ડરી જવા લાગી એક દિવસ મારા પતિના મિત્રો અમારા ઘરે આવ્યા અને મારા ભાઈએ તેમને કાળી બિલાડી બતાવી હું સમજી ગઈ કે હવે બધા તેની તરફ જોઈને કોઈક ઈશારા વિશે વાત કરશે હું આ મારા પતિને આપીશ વાર્તા કહેતી વખતે તે રડી પડી મારા પતિ કે જેઓ ખૂબ જ હોશિયાર અને શિક્ષિત હતા તેમણે મારી બધી વાત સાંભળી અને મને સમજાવ્યું કે વ્યક્તિનું જીવન અને મૃત્યુ એકલા ભગવાનના હાથમાં છે તેણે મને એમ પણ કહ્યું કે નિર્દોષ પાણીને તેની માતા પાસેથી લઈ જઈને કેદમાં રાખવું એ ખોટું છે તેમણે કહ્યું કે આપણે આ રોગની સારવાર લેવી જોઈએ પરંતુ આ માટે નિર્દોષ પ્રાણીઓને કેદમાં રાખવા એ તદ્દન ખોટું અને મોટો ગુનો છે મારા પતિ મને સમજાવવામાં આવ્યું કે ભગવાન જ્યારે કોઈ રોગ આપે છે ત્યારે તેનો ઈલાજ પણ આપે છે મિત્રો આપણે આપણી સારવાર માટે નિર્દોષ પ્રાણીઓ કે પક્ષીઓને કેદમાં ના રાખવા જોઈએ તેને મને એમ પણ કહ્યું કે આજકાલ તે એક ફેશન બની ગઈ છે